नमस्कार दर्शक मित्रों, अपना लोकप्रिय कार्यक्रम संकनाद में आपनु स्वागत छे। सुदान गढ़वी आज चर्चा करी छे देश में श्रीमंतों नु राज छे, वधी आर्थिक असमानता। तमने लागशे के ईशुदान भाई आ केवो विषय छे? बिल्कुल, करोड़ों भारतीयों ने अने करोड़ों गुजरातीयों ने असर करतो विषय छे। आपणे विषय एवा लावीशुं कि दमदार छे, એમાંથી તમને ખૂબ સમજવાનું મળશે। ઘણા બિચારાઓને ખબર નથી હોતી કે અમીરોના જાગ જમાડથી તાળીઓ પાડે બિચારા, સારી વાત છે, પણ એ કહેવત છે કે ઘેટાઓ છે ને એનું ટોળું ઊભું થયું। એટલે એક નેતા આવ્યો, નેતા આવીને કીધું કે ઘેટાઓ તમે મને છૂટીને મોકલી દો એટલે હું ઊનના ધાબળા આપીશ। બધા ઘેટાઓ તાળીઓ પાડવા માંડ્યા, ક્યાં વાત હે, ક્યાં વાત હે, ઊનના ધાબળા આપશે। એક નાનું બચલું હતું ઘેટું, નીકળી આ ઊન લાવશે ક્યાંથી? એટલે તમે જે તાળીઓ પાડો છો ને, એ તમારા ને મારા પૈસે ધમાકેદાર એન્ટ્રીઓ કરે એમને એમ નથી। અને ઘણા લોકો લાભાર્થીઓ હોય, મતલબ ત્યાં નોકરી કરતા હોય ઉદ્યોગપતિઓને ત્યાં, અથવા ઉદ્યોગપતિઓને ત્યાં દલાલી કરતા હોય, અથવા તો એને કંપનીઓમાં ધંધા રાખ્યા હોય, એ આપણા જ્ઞાતિ ના કહેવાની તો તાળીઓ પડાવે, વાહ ભાઈ વાહ, આપણો ગુજરાતી, આપણો ફલાણો, અલા પણ બૂચ મારી ગયો, પડી છે સમજ્યા? આના ઉપર સબ્જેક્ટ છે આજે, મજા આવશે। ગરીબો વધુ ને વધુ ગરીબ બની રહ્યા છે અને અમીરો વધુ ને વધુ અમીર બની રહ્યા છે। હાલની સ્થિતિ એવી છે કે દેશ આર્થિક રીતે બે ભાગમાં વહેંચાઈ ગયો છે। એક વર્ગ મજૂરોનો છે, બીજો વર્ગ ધનિકોનો છે। દેશમાં આર્થિક અસમાનતા 100 વર્ષની ટોચ ઉપર છે, બોલો 100 વર્ષની ટોચ ઉપર, બધે ટોચે જ પહોંચે છે। વધુ ચિંતાની બાબત તો એ છે કે ભારતમાં માત્ર 1% ધનિકો પાસે, માત્ર 1% ઉપર, જે તાળીઓ પાડી છે જેના ઉપર આપણે, એ ધનિકો પાસે દેશની 40% સંપત્તિ છે। હવે તમે કહેશો કે મહેનત કરતા હોય તો મહેનત બહુ નથી કરતા, સરકારની સિસ્ટમ એમને ગોઠવી દે છે। મને હમણાં આપી દે એરપોર્ટ, આ તો વાત કરું છું, આ જોતું નથી, મને આ જ શરતો ઉપર 1 લાખ એકર જમીન આપી દે, અથવા તો તમને પણ એક ગામના ખેડૂતને 20,000 એકર જમીન આપે, તમે એવા જ થઈ જાઓ, પછી પોર્ટ આપી દે, આ તો કહું છું ખાલી, આપણે આપશે નહીં કોઈ, ચિંતા ન કરતા। એટલે કે 140 કરોડની જનતામાંથી માત્ર 1% એટલે કે 1,40,00,000 લોકો દેશની કુલ 40% સંપત્તિના માલિક છે, અને માત્ર 1% લોકોએ 40% સંપત્તિ ભેગી કરીને રાખી છે, એટલે 1,40,00,000 લોકો છે। ઈ એટલા ધનિક છે કે અમેરિકામાં જે ધનિકો છે ને એને શરમાવે છે। તમે વિચાર કરો આપણો માલિયો, આમ તો કે આલિયા માલિયા ઉપર વિશ્વાસ ન કરવો, આપણા વડીલો કહેતા, હવે આ ખબર પડી, આપણો માલિયો ભાઈ અહીંયાથી બૂચ મારી ગયો, વિદેશમાં કરોડોમાં માલ છે, આપણો માલિયો, એટલે વિજયભાઈ, વિજય માલિયો, દેશની કુલ આવકમાં તેમની હિસ્સેદારી આશરે 22.6% છે આ ધનિકોની। અત્યાર સુધીનો રેકોર્ડ છે સૌથી અમીર ગણાતા 1% લોકોની કમાણી અને સંપત્તિ તેના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે છે। એટલે કે હમણાં એક કોઈક ભાઈની સરકાર આવી, એ ભાઈની સરકારમાં ફૂલ્યા ફાલ્યા છે એમ કહી શકાય। વર્લ્ડ ઇન ઇક્વાલિટી લેબના રિપોર્ટમાં, આ રિપોર્ટના આધારે કહું છું, બાકી તો મને ક્યાંમાં ખબર પડે છે, હું ઇકોનોમિક્સ થોડો છું, આ વાત સામે આવી છે। આ રિપોર્ટ અનુસાર બ્રિટિશ રાજ કે વિશ્વયુદ્ધના સમયે પણ ભારતમાં જેટલી આવક અને સંપત્તિની અસમાનતા હતી તેના કરતા પણ વધુ અસમાનતા હાલમાં જોવા મળે, બોલો। બ્રિટિશ વ્યાજમાં તમે કહો સાહુકારો હતા, ગામમાં એક બેઠો હોય, વ્યાજે મોટા મોટા ધિરાણ ધીરતો હોય, પછી એ સમયમાં આપણે અત્યાચાર કરતા, આપણી દીકરીઓને અંગ્રેજો પાસે લઈ જતા, હતો તો પોતે રાખતા સાહુકારો, ત્યારે પણ આટલી અસમાનતા નહોતી આવકની। હા, આ રિપોર્ટ થોમસ પિકેટી એટલે પેરિસ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સનો, લુકાસ ચાંચલ હાવર્ડ કેનેડી સ્કૂલ, નીતિન કુમાર ભારતી ન્યુયોર્ક યુનિવર્સિટી, બરોબર છે ને, આમાં કઈ ગડબડો તો મને કહેજો, દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે।
अबजपति राज नाम थी प्रकाशित आ रिपोर्ट में खुलासो थयो छे के भारत में अमीरो अने गरीबो वच्चे नो अंतर केटली चिंताजनक हदे वधी रह्यु छे। ग्राफिक शो तो साइड में प्ले करजो। सवाल ए छे के आ स्थिति केम छे, तेनी पाछळ सरकारनी नीति जवाबदार छे। तमे जुओ आवक, खेडूत, राष्ट्रपति आ बधानी आवक लखी लीजो, तमने मजा आवशे। माले तुजारो ने मरता विशेष लाभ जवाबदार छे, एवुं नक्की थयुं। आ थयुं क्या एम तो मानी लो के मने कोई 1000 करोड़ रुपया दान आप्युं, मारा हाथमां गुजरात होय के महाराष्ट्र होय के मध्य प्रदेश के पंजाब होय, अने मैं फट करती 1 लाख एकर जमीन ने बटकाई दीधी, बराबर छे प्रमोद भाई? पछी जे गति रॉकेट गति उपड़े एवं आ रिपोर्ट में छो, मने बहु खबर नथी, हूँ तो सामान्य मणस छु। શું સરકારનું ધ્યાન માત્ર અમીરોને લાભ આપવામાં છે? એવું આ રિપોર્ટના આધારે કહે છે। ગરીબોની આવક વધારવામાં સરકાર નિષ્ફળ ગઈ। તમને 100 રૂપિયા ગેસનો બાટલો પક્કા નારા લગાડો, 100 રૂપિયા ગેસનો બાટલો લઈ લેવાનો, શાંતિથી નારા લગાડો અને મજા કરો। ખેડૂતોને ભાવ ભાવ કે MSP કેમાં એમાં આર્થિક અસમાનતા થઈ જાય અને દેશની પથારી ફરી જાય અને આ લોકોને પાછલા બારણે આપતા રહ્યો, આવું પણ રિપોર્ટ કહે છે ને, આંકડા કહે છે। ખેડૂતોના દેવા માફ કરવામાં કોઈ સરકારને રસ નથી, જે લોકો બે છેડા ભેગા નથી કરી શકતા, અને બધા બેંકોની નોટિસો આવે છે, અને વિજય માલ્યા જેવા કેટલાય 14.5 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરવામાં આવ્યા છે એવું રિપોર્ટ કહે છે। હું નથી કહેતો પાછું, આવા અનેક સવાલ છે જેના જવાબ પણ આ રિપોર્ટમાં જ છે। રિપોર્ટમાં દાવો થયો છે કે વર્ષ 2014-15 થી 2022-23 એટલે કે નરેન્દ્રભાઈ મોદીની જ્યારથી સરકાર આવી ત્યારથી સરકારના કાના કોઈ લેવા દેવા નથી, આ રિપોર્ટની વાત કરું છે, એટલે આપણે કંઈ એવું ગણવાનું નહીં એમ, તમારે તો જ્યાં કૂદકમ લાગે એ મજા કરવાની, હું તો આ રિપોર્ટના આધારે કહું છું। 2014-15 થી 2022-23ના સમયગાળા દરમિયાન આર્થિક અસમાનતા ઘણી તેજીથી વધી, એવો રિપોર્ટ કહે છે કે એમાં ગરીબો ગરીબ થયા, અમીરો અમીર થયા। દેશમાં વર્તમાન સરકાર છેલ્લા 10 વર્ષથી સત્તામાં છે અને તે સમયગાળા દરમિયાન જ આર્થિક અસમાનતા ભયાનક રીતે વધી છે, તેની પાછળ દેશનું વર્તમાન ટેક્સ માળખું અને આર્થિક નીતિ જવાબદાર છે। તમે વિચાર કરો, આપણા બધા ઉપર ટેક્સ વધારી દીધો, ગરીબો ઉપર ગેસના સિલિન્ડરના ભાવ વધારી દીધા, પેટ્રોલના ભાવ વધારી દીધા, ડીઝલના ભાવ વધારી દીધા, આ બધું થયું, અને એની સામે કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યું, ઘટાડ્યું છે ને કોર્પોરેટ ટેક્સ, એટલે ઉદ્યોગપતિઓ ઓછું ભરો, ગરીબ છે ગરીબ। આગળ જાઓ, ભારતની ટોચની 1% વસ્તીની સરેરાશ સંપત્તિ 5.40 કરોડ છે, જ્યારે સરેરાશ કરતા 40 ગણી વધારે છે। દેશના સૌથી વધુ ધનિક 10,000 વ્યક્તિની સરેરાશ સંપત્તિ 22 અબજ રૂપિયા છે, જે સરેરાશ કરતા 16,763 ગણી વધારે છે। આ સ્થિતિ એવી છે કે તેમાં અમેરિકા જેવા વિકસિત દેશોના અમીરોને પણ પાછળ છોડી દીધા છે। હવે આ લોકો ઉદ્યોગપતિઓ, મને બહુ ખબર નથી પણ લોકો કહે છે કે બધી ચેનલો મોટા ભાગે આ ઉદ્યોગપતિઓ ચલાવે છે, ન્યૂઝ ચેનલો, એટલે તમને ખબર હોય તો ન્યૂઝ ચેનલમાં બહુ આવા મુદ્દાઓ તમને બહુ ઓછા મળે। પત્રકારો, પહેલા એવું હતું પત્રકાર જ ચેનલ ચલાવી શકે, પ્રિન્ટ કરી શકે, હવે ઉદ્યોગપતિઓએ પણ એન્ટ્રી મારી। ઇન ઇક્વાલિટી લેબના રિપોર્ટમાં 1922-2023 સુધીની એટલે 100 વર્ષની વિગતોના આધારે દેશની વર્તમાન આર્થિક સ્થિતિનો ચિતાર કાઢવામાં આવ્યો છે। દેશમાં હજુ પણ 18.5 કરોડ લોકો ગરીબી રેખા નીચે છે, નીચે, જેની આવક 180 રૂપિયાથી પણ ઓછી છે। એવા લોકો પણ મોટી સંખ્યામાં છે, જેઓ હાલમાં ભલે ગરીબી રેખાની ઉપર જીવી રહ્યા છે પરંતુ તેમના ગરીબ થવાનો ભય ખતરનાક છે। શું થઈ શકે રિપોર્ટમાં, શું સૂચન થયું છે રિપોર્ટમાં? એમ પણ કહેવાયું છે કે વૈશ્વિક દ્રષ્ટિએ ચાલી રહેલી આર્થિક લહેરનો લાભ ઉઠાવવા માટે જરૂરી છે કે આવક અને સંપત્તિ એમ બંનેને ધ્યાને રાખીને ટેક્સ લેવાય, લગાવાય, સાથે જ આરોગ્ય, શિક્ષણ અને પોષણ જેવી વસ્તુઓ પર થતા રોકાણને વધારવામાં આવે, જેથી માત્ર અમીર વર્ગ જ નહીં દરેક ભારતીય પણ સમાન રીતે પ્રગતિ કરી શકે। રિપોર્ટમાં એવું પણ સૂચન થયું છે કે નાણાકીય વર્ષ 2023 દરમિયાન દેશના સૌથી શ્રીમંત ગણાતા 167 પરિવારની કુલ સંપત્તિ 167 સંપત્તિ પર 2% સુપર ટેક્સ જો લદાય તો તેમાંથી 0.5% એટલે 0.5% વધારો થાય આવકનો, તેનાથી આર્થિક અસમાનતા સામે લડવા મદદ આવે। આ આખી વાત છે ભાઈ, હવે તમારે તમારે વિચારવાનું, જો આ ગ્રાફિક્સમાં તમે જુઓ ગરીબીનું વિકરાળ સ્વરૂપ, આ રિપોર્ટ એટલું રીતે આવ્યું છે અને મને લાગે છે આમાં કોઈ દેશદ્રોહ કે આ તે કંઈ નથી, રિપોર્ટ રિપોર્ટ હોય છે એટલે કોઈને નીચું પાડવું કે ઉપર પાડવું નથી,
कारण के आपने तो आमे रिपोर्ट ना आधार कहीं करता नहीं होता। मारू कंसर्न ये कि 1% वस्ती पास 40% संपत्ति है देश की। तमारे बेछड़ा भेगा नहीं था शहर में जुओ ते दीकरो नौकरी में खेती मूकी खेती में रहेवा दीद कारण भाव नक्की न करवा दे आज खेती उद्योगपति ने आपी दो साहब हूँ एक एक शब्द बोलू छू असंवैधानिक है पर मारे बोलू पड़े बाप ना बोले हूँ कहूँ छू आज उद्योगपतिओ घऊ ना 5000 रुपये 10000 रुपये मण करे आपी दियो जो मीठा करी नाख्यो तो मीठो जुओ मीठो उद्योगपतिओ ने आप्यो तमे जुओ मीठो आज उद्योगपतिओ ने जमीनो आपी दो साहेब 10000 रुपये तेल नो डब्बो करे तमारे खावो होय तो खाओ साहेब आपघात करवानो टाइम आवी जाय आ तो खेडूतो छे साहेब आ धरती उपर ने खेडूतो ने काई समझ नथी पड़ती भगवान ने समझ आपती नथी अने खेडूतो मां एकता नथी खेडूतो ने कीधुं छे के बधा नेताओने कही दीधा ज्ञाति नाक तमे आने ज्ञाति जाति धर्म वेचीने राखो जेथी ई एकता एक न थावो जोईए अने ई एक न थाय त्यां सुधी पछी आपणे कायदो लावी देशुं एटले खेडूतोनी जमीन पछी पाछी लई लेवामां आवे एटले खेडूतोनो दीकरो खेती बधा खेती न करे एटले करे छे क्या कोई प्राइवेट में नौकरी करे भणीने अथवा सरकारी नौकरी करे प्राइवेट में नौकरी करे बेसेडा भेगा नता था एटले पत्नी पण बनेली जोईए एटले पत्नी पण नौकरी करे एटले सवारे पत्नी पण टिफिन बनावी जाए दीकरो पण टिफिन बनावी जाए पेट्रोल डीजल भरावे गैस ना सिलिंडर लाइट बिल आ बधामां भाव वधारो पाछा आवे 25 तारीखे बेना खातामां ठमठम अने छतां अड़क पदुड़ा थईने पाछा मत आपवा जाए एवा व्यक्तिओने जे लोको एनु विचारता नथी कहेवानो मतलब छे आ तो आ सवाल छे सवाल लई लीए पछी महानुभावोने सांभळवा छे गुजरातनुं काया वरोहण तीर्थ कोना जन्मस्थळ तरीके जाणीतुं छे ए दत्त भगवान बी भगवान विश्वकर्मा सी लवकुश डी भगवान लकुलिश तमारो जवाब अमने व्हाट्सअप करो 7161312 नंबर पर तमारुं नाम अने गामनुं नाम खास लखो फटाफट मोकलवानुं चालू करी दो 7161312 उपर बराबर छे अने आ तमाम मुद्दा उपर चर्चा करवा माटे चार महानुभाव आपणी साथे जोडाया छे आत्मनભાઈ શાસ્ત્રી છે प्रमोद भाई पोपट चार्टर्ड एकाउंटेंट है वासुदेव भाई पटेल राजकीय विश्लेषक है महेश गजरा मैनेजर है आजीविका ब्यूरो ना आत्मन भाई तुम्हारी पास समझिए कारण इकोनॉमिक तुम छोड़ो आम बधा लखाण बखाण करीने बधु पहले आंकड़ा लई लीए आ खरेखर आ रिपोर्ट में शू छे शू केवा मांगे छे खरेखर गरीबो गरीब बने अने अमीरो अमीर बने तो पछी नाराओ केम लागे छे एटले पार्टी ना नहीं पण लोको खुश छे हैप्पीनेस सौथी पहला तो ज्यारे आपणे असमानतानी वात करीए ત્યારે એ સમજવાની જરૂર છે કે આ અસમાનતા કેમ આવે છે ખાસ કરીને આર્થિક અસમાનતાની જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ બે રીતે આપણે અસમાનતા આર્થિક રીતે માપીએ છીએ એક સંપત્તિની અસમાનતા અને બીજી આવકની અસમાનતા વેલ્થ ઇનઇક્વાલિટી એન્ડ ઇન્કમ ઇનઇક્વાલિટી હવે તમે જો સામાન્ય કારણો જુઓ તો આર્થિક અસમાનતા જે દેશમાં જોવા મળે છે એ મોટે ભાગે મારું એવું માનવું છે કે એ પોલિસી ઇન્ડ્યુસ્ડ નીતિઓના કારણે ઊભી થતી અસમાનતા છે અસમાનતા જાતે જાતે તો ઊભી ન થઈ જાય કોઈક એવી વ્યવસ્થા ગોઠવાય છે જે તે અર્થતંત્રમાં કે જે વ્યવસ્થા બજારને છૂટો દોર આપે છે કે તમારે જેમ વર્તવું હોય એમ વર્તો અમે તમને ગરીબોનું શોષણ કરતા રોકીશું નહીં આ એક બીજું બજાર જો શોષણ કરશે તો અમે એવી કોઈ નીતિ પણ નહીં બનાવીએ કે જેથી તમારું એ શોષણ અટકે કે ગરીબોને ફાયદો થાય ત્રીજું અમે એવી નીતિ બનાવીશું કે જે અમીરો માટે ધનિક વર્ગ માટે અથવા તો સમાજનો જે ઉદ્યોગ વર્ગ છે જે ઉદ્યોગો સાથે સંકળાયેલો છે એમને કોઈક રીતે ફાયદો થાય એવી પ્રકારની નીતિઓ બનાવવામાં આવે એટલે તમે જો આર્થિક અસમાનતાના કારણો જુઓ તો એમાં જે ઓપોર્ચ્યુનિટીઝ તકો લોકોને મળવી જોઈએ સમાજના સામાન્ય વર્ગ સુધી તક પહોંચવી જોઈએ એ નથી પહોંચતી એ જ અસમાન છે અને માટે ઉપર નથી સાદું ઉદાહરણ લો તમે શિક્ષણ કોઈ ગરીબ વ્યક્તિને અત્યારે સારું શિક્ષણ મળે છે ખરું મફતમાં આપણે બધા જ જાણીએ છીએ કે સરકારી શાળાઓની ને સરકારી હોસ્પિટલોની શું હાલત છે તો જો એને સારું શિક્ષણ જ નહીં મળે તો એ વ્યક્તિ કેવી રીતના આર્થિક રીતે જેને સારું શિક્ષણ મળે છે એની સાથે 10-15-20 વર્ષ રહીને ટકી શકશે બજારમાં આ એક મુદ્દો બીજું જે તમે કીધું આંકડાઓની વાત ઓલરેડી ઘણા આંકડા તમે આપ્યા મને જે આંકડા બીજા બે વધારાના આપવા છે એ તમે વાત કરી કે ટોચના 1% લોકો પાસે કેટલા છે મારે કેવું છે કે ટોચના 10% લોકો પાસે કેટલા છે હા હા બરોબર છે
ટોચના 10% અમીરો પાસે, ભારતના ટોચના 10% અમીરોની સંપત્તિ કુલ સંપત્તિના 65% છે. 65% બોલો. કુલ આવકમાં આ 10% ટોચના 10% અમીરોનો હિસ્સો 57.7% છે. ઇકોનોમી કરવાની છે, સારી વાત છે, થવી જ જોઈએ, વૃદ્ધિ થવી જોઈએ. પણ સવાલ એ છે કે એ નાણાં, એ જીડીપી નો વૃદ્ધિ દર સમાજના કયા વર્ગમાંથી આવશે? અચ્છા, એટલે એમાં ગણાય જાય, એમાંથી એમાંથી જે વંચિત વર્ગ છે, જે ગરીબ વર્ગ છે, એને ફાયદો થશે, કે પછી જે અમીર છે એ જ અમીર બન્યા કરે છે, એની આવક વધ્યા કરે છે, માટે જીડીપી નો વૃદ્ધિ દર તમને વધેલો મળે છે, પણ જે ગરીબ વર્ગ છે એનું શું થયું? બીજો જે મારે આંકડો આપવો છે એ ટુ બોટમ 50%, સૌથી નીચેના 50% લોકો, એટલે આપણે જેને 50 બોટમ હાફ કહીએ છીએ, એમનો કુલ સંપત્તિમાં ફાળો છે માત્ર 6.5%. એમ દેશના બોટમ 50% લોકોનો સંપત્તિમાં ફાળો છે 6.5%, અને આવકમાં એ 50% નો ફાળો છે માત્ર ને માત્ર 15%. એટલે પ્રશ્ન અહીંયા ગંભીર છે, અને હું ફરી કહું છું, તમે જો થોડુંક ફિલોસોફિકલી જુઓ તો આ એક પ્રકારની હિંસા, આપણે કેવી કે ન કેવી, આર્થિક હિંસા, જેને આપણે ઇકોનોમિક એક્સપ્લોઇટેશન કહીએ છીએ, આર્થિક શોષણ. એટલે અસમાનતા એ કોઈ કુદરતી ઘટના નથી, ગરીબ હોવું એ કોઈ કુદરતી ઘટના નથી. એક મૂડીવાદી અર્થતંત્રમાં જો સરકાર યોગ્ય પગલા ન લે, સરકાર પોતે બજારના ખોળામાં જઈને બેસી જાય, તેમને જેમ તેમ કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર જ્યારે વાપરવાની સંસાધનો વાપરવાની છૂટ આપવામાં આવે છે, ત્યારે આ પ્રકારની અસમાનતા આપણને અર્થતંત્રમાં જોવા મળે છે. અને જ્યારે પણ આવા પ્રકારની અસમાનતા હોય ત્યારે આપણો આર્થિક વૃદ્ધિનો દર લાંબા સમય સુધી સસ્ટેન રહી શકતો નથી, એ બહુ સ્વાભાવિક બાબત છે. એટલે જ્યારે પણ અસમાનતાની વાત કરીએ ત્યારે આ આર્થિક અસમાનતા એ માત્ર આર્થિક બાબતો સુધી સીમિત નથી, એમાં એક્સેસ ટુ એજ્યુકેશન, એક્સેસ ટુ હેલ્થ સર્વિસીસ, ઇવન તમે જુઓ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટના લાભ પણ કોને મળી રહ્યા છે? સમાજનો જે ધનિક વર્ગ છે, વંચિતો સુધી ટેકનોલોજીના લાભ પહોંચી રહ્યા છે કે નહીં? ડિજિટાઇઝેશન જ્યારે થયું અર્થતંત્રમાં ત્યારે એના લાભ કોને મળ્યા? અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, એનો લાભ અત્યારે સમાજનો કયો વર્ગ ઉઠાવી રહ્યો છે? એટલે આ બધી બાબતો પણ એની સાથે સંકળાયેલી છે. આપણે માત્ર આપણા વિશ્લેષણને આર્થિક બાબતો સુધી સીમિત રાખવાની જરૂર નથી. આર્થિક અસમાનતા તમને સામાજિક અસમાન, એટલે તમે હજુ જો આનું બાયફર્કેશન કરો તો આ અસમાનતામાં એસસી એસટી ઓબીસી માં આર્થિક અસમાનતા કેટલી કમ્પેર ટુ ઓપન કેટેગરી, એ તો આખો જુદો જ ચર્ચાનો વિષય છે. તમે જે કીધું એમાં એક દર્શકોને કહી દઉં, કારણ કે સામાન્ય ભાષામાં કેવું પડશે, ગામમાં 100 વ્યક્તિ રહે છે, 100 વ્યક્તિ, અને ગામની 100 વ્યક્તિમાંથી 10 વ્યક્તિઓ પાસે 65% સંપત્તિ છે, અને ગામમાં તાળીઓ પાડે છે બીજા 90 વ્યક્તિઓ કે મારો ગામ અમીર છે, મારો ગામ વિકસિત છે, મારો ગામ, એ 10% છે લોકો એની પાસે 65% સંપત્તિ છે ગામની, બરોબર છે? બિલકુલ. અને બીજા 90 લોકો છે એ તળિયે છે, જે મજૂરી કરે છે, શ્રમિક કરે છે, બરોબર છે? બિલકુલ. એટલે આ ગોંગળા બંગલા 10% લોકોને જોયા એટલે બધા બીજા કીધું કે આ ગામ તો જોરદાર છે, જોરદાર છે, કેમ? અને બધા ગામમાં જેટલી પણ આવે એ આ લોકોને ફાયદો મળતો હોય, બરોબર છે? ઓકે, આ મેં પેલું સમજાવ્યું. હવે પ્રમોદભાઈ તમે સમજાવો, સીએ તરીકે શું પિક્ચરમાં આમાં તમને વધારે ક્લેરિટી કરાવો. પિક્ચરમાં એક તો એવું છે કે દેશમાં આર્થિક ઉદારીકરણ આવ્યું, હવે એનું જેની પાસે તકો હતી ઝડપવાની, એમણે આર્થિક ઉદારીકરણની તકો ઝડપી લીધી અને પોતાનો ધંધો વ્યવસાય, પોતાની પ્રોડક્ટ છેક ફોરેન એક્સપોર્ટ ને આમ તેમ કરીને ગ્લોબલાઇઝ કરી અને એમની આવકો વધારી દીધી. તદઉપરાંત ટેકનોલોજી, જે ટેકનોલોજીમાં જે લોકો એક્સપર્ટ હતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં બી જે લોકો એક્સપર્ટ હતા, પ્લસ સ્ટાર્ટઅપ્સમાં જે લોકોએ બેનિફિટ લીધો, એટલે કે જેણે જેણે ઓપોર્ચ્યુનિટીને ઝડપી છે એ લોકોની સંપત્તિ વધી છે, મારું એવું માનવું છે.
પણ હવે જે આ તમે જે આંકડાઓ બતાવી રહ્યા છો, હું તો ઇન્કમ ટેક્સ કન્સલ્ટન્ટ છું, હવે ઇન્કમ ટેક્સ માં આની શું પરિસ્થિતિ છે? આપણા દેશની વસ્તી 145 કરોડ ની છે, એમાંથી અત્યાર સુધીમાં જે ઇન્કમ ટેક્સ ના રિટર્ન ભરનારાઓની સંખ્યા છે 8.18 કરોડ. એટલે 8 કરોડ ને 18 લાખ લોકો ઇન્કમ ટેક્સ નું રિટર્ન ભરે છે, બરોબર છે. તદુપરાંત 1 કરોડ ઉપરની આવક બતાવનારાની સંખ્યા કેટલી છે એ પણ ફિગર મારી પાસે છે. ટોટલ ટેક્સ પેયર ના 2,79,000 લોકો જ 1 કરોડ ઉપરનું આવક વેરાનું રિટર્ન ભરે છે. એમાં પણ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત રીતે 1,79,890 ટેક્સ પેયર 1 કરોડ ઉપરની આવક બતાવે છે. પછી કંપનીઓ જે છે, જે કોર્પોરેટ જેને કહીએ છીએ, જેની પાસે સંપત્તિ તમે કહો છો કે 60% ને 65% ને ક્યાંક 40% એવા ફિગરો આપો છો, એ આ રિપોર્ટ કહે છે. કોર્પોરેટ તો 66,397 એક કરોડ ઉપરની આવક બતાવે છે. તદુપરાંત પાર્ટનરશિપ ફર્મ 25,262 એક કરોડ ઉપરનું આવક વેરાનું રિટર્ન ભરે છે. પછી ટ્રસ્ટ, ટ્રસ્ટોની આવક પણ આપણા દેશમાં બહુ મોટી છે. તમે જુઓ કે તિરુપતિ બાલાજી મંદિર ટ્રસ્ટ, અંબાજી મંદિર ટ્રસ્ટ, આ ટ્રસ્ટોની આવક પણ ખૂબ મોટી છે અને 3,59 ટ્રસ્ટો એવા છે જે 1 કરોડ ઉપરની આવક બતાવે છે. પછી એસોસિએશન ઓફ પર્સન્સ છે, એ લોકો 2,068 લોકો 1 કરોડ ઉપરની આવક બતાવે છે. હવે લાસ્ટ યર 7 કરોડ ને 78 લાખ રિટર્ન ભરાવ્યા હતા આપણા દેશમાં, આ વર્ષે 8 કરોડ ને 18 લાખ રિટર્ન ભરાયા છે. એટલે રિટર્ન ભરનારાઓની સંખ્યામાં 20% વધારો થયો છે. એ પણ એક બતાવે છે કે થોડીક આર્થિક સ્થિતિ લોકોની સુધરી છે. ટેક્સ, હવે ટેક્સનું કલેક્શન કઈ રીતે થાય છે? 17 માર્ચ 2024 ના આંકડા સરકારે બહાર પાડ્યા છે. 18,18,90,259 કરોડ ઇન્કમ ટેક્સ નું કલેક્શન અત્યાર સુધીનું થયું છે. હવે આ જ સમયમાં લાસ્ટ યર 15,76,776 કરોડ નું ટેક્સ નું કલેક્શન થયું હતું, જે 20% રાઈઝ બતાવે છે. તદુપરાંત અત્યારે એક મોટો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે, જેનો સુપ્રીમ કોર્ટે હવાલો લીધો છે, ઇલેક્ટોરલ બોન્ડ. ઇલેક્ટોરલ બોન્ડ એવું છે કે પોલિટિકલ પાર્ટીઓને ડોનેશન અત્યાર સુધી પહેલા ચેકથી ને બેંક ટ્રાન્સફરથી અપાતું હતું. 2016 માં આના માટે ઇલેક્ટોરલ બોન્ડ ગવર્મેન્ટે બહાર પડ્યા, જેમાં ગુપ્ત ડોનેશન આપી શકાય છે. ઇલેક્ટોરલ બોન્ડ એવું છે, એની ઓથોરિટી SBI ને આપવામાં આવી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ને. અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક જાતના બોન્ડ તૈયાર રાખે, 1 કરોડ નો બોન્ડ જોઈએ છે, જેવી રીતે પેલા નેશનલ સેવિંગ સર્ટિફિકેટ આપણને મળે છે ને આપણે પોસ્ટ ઓફિસમાં જઈએ, એવી રીતે તમે કહો મારે 10 લાખ નું બોન્ડ જોઈએ છે, તો 10 લાખ રૂપિયા તમે બેંકને ચૂકવી દો, બેંક તમને એક પેપર આપી દે અને જે નામ તમે લખો BJP કે કોંગ્રેસ કે જે પાર્ટીને કહો એ પાર્ટીને બેંક ડોનેશન ટ્રાન્સફર કરી દે બોન્ડ થ્રુ, અને તમને એક બોન્ડ મળે કે જે તમે ઇન્કમ ટેક્સમાં 100% બાદ મળે છે. એટલા માટે આ સ્કીમ લાવવામાં આવી, પણ સુપ્રીમ કોર્ટની એના ઉપર નજર ગઈ અને સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક પાસેથી વિગતો માંગી કે કોણે કેટલું ડોનેશન આપ્યું. હવે એમાં કેટલાક ફિગર બહુ ચોંકાવનારા બહાર આવ્યા છે. ફ્યુચર ગ્રુપે સૌથી વધારે ડોનેશન આપ્યું છે, ગેમિંગ 1,368 કરોડ. પેલા ગેમો વાળી. હવે એના ઇન્કમ ટેક્સ ના રિટર્ન ના આંકડા તપાસવામાં આવ્યા તો એ 49 કરોડ નું રિટર્ન ભરે છે, એની આવક કરતા 5 ગણું વધુ ડોનેશન આપ્યું. ઓહો, વાહ વાહ, તાળી. 1,368 કરોડ નું ડોનેશન. વાસુદેવભાઈ તાળી પાડો. બરાબર છે. એવી જ રીતે એક ક્વિક સપ્લાય એજન્સી છે, એને 410 કરોડ આપ્યા છે, જ્યારે એનું ઇન્કમ ટેક્સ નું રિટર્ન જાય છે 33 કરોડ નું. બોલો, વાહ ભાઈ વાહ. એટલે આવી તો કેટલી કંપનીઓ છે કે જેની નેટ વેલ્થ પણ એટલી નથી, ફ્યુચર ગ્રુપ ની પણ નેટ વેલ્થ ટોટલ આખી પોતાની સંપત્તિ કરતા વધારે દાન કર્યું, વધારે દાન કર્યું છે. આ વાત, કેટલા બધા સારા વ્યક્તિ છે આ દેશમાં. આવી બધી કંપનીઓ છે. બિલકુલ.
બહુ જ સાચી વાત કરી પ્રમોદભાઈ. એક મોટા સમાચાર આવી રહ્યા છે, એક ન્યુટ્રલતાથી હું એક એને તલે નીચે વાંચું છું કે અરવિંદ કેજરીવાલજીની ધરપકડ થઈ શકે એમ છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો છે, નીચે તમે જુઓ છો અરવિંદ કેજરીવાલની લીગલ ટીમ અત્યારે સુપ્રીમ કોર્ટે પહોંચી છે અને ઈડીના અધિકારીઓ એમની પૂછપરછ કરી રહ્યા છે, એવા સમાચાર અત્યારે ચાલી રહ્યા છે. એક દર્શક મિત્ર મોરબીથી પાર્થભાઈ જોડાયા છે. જી પાર્થભાઈ. હલો. હા જી. જય માતાજી. જય માતા. જય માતાજી. એ કહું આપણો છે સવાલ કે તો સાહેબ, ચૂંટણી પછી મેં કહી કે આ ધારાસભ્યો ચૂંટાઈ જાય પછી વધી ગયો રાજીનામા પડી ગયો ઘરે લડે થયું, ખર્ચો તો પબ્લિક ઉપર જ છે ને. વાત સાચી છે, એમાં ચૂંટણી પંચે કંઈક કરવું જોઈએ. બીજું કે સરકારે કાયદો બનાવવો જોઈએ, કોઈ પણ ધારાસભ્ય સાંસદ રાજીનામું આપે બીજા પક્ષમાં જોડાય અધવચેથી તો 10 વર્ષ સુધી એનું બેન હોવું જોઈએ, એવું કરવું જોઈએ. પણ ચૂંટાઈ ગયો ધારાસભ્ય ગયો ને સાહેબ, બીજી વાર ચૂંટણી નો લડ્યો, ચૂંટણી નો ખર્ચ લેવો જોઈએ. ખર્ચ તો યાર આપી દેવે અહીંયા તો, માન લો પેલો 2 કરોડ કે 40 લાખ હોય અને 90 લાખ હોય, ખર્ચ તો તરત આપી દે. એમાં કઈ આ લોકો પાસે રૂપિયાની કોઈ આ જોતા નથી તમે, 1000 કરોડ નો ફંડ આવે છે યાર, જે તમારી મિલકત ને એના કરતા વધારે તમે આપો છો, કેટલા સારા વ્યક્તિઓ છો. ખૂબ ખૂબ આભાર પાર્થભાઈ. અસમાનતા જોવા મળી અને કેટલો પ્રેમ ઉભરાયો એમ, આવકની અસમાનતા. ચૂંટણી ફંડ માં આવકની અસમાનતા કેટલી એમ કે યાર, મારી મારી પાસે 20 રૂપિયા જ છે અને 100 રૂપિયા દાન કરું છું, કેટલો પ્રામાણિક. અને તમે જુઓ આ આ બીજા દેશોમાં છે ને આપણી કિરકિરી થાય કે આ આ આ કેટલા ઘપલા કરે છે, આ ગરીબ પ્રજાને કઈ રીતે લૂંટે છે. એટલો તો એટલો તો સારો હશે જ નહીં કે 20 રૂપિયા વાળો 100 રૂપિયા કેમ દાન કરે. માનો કે મારી પાસે 10 વીઘા જમીન છે તો હું 100 વીઘા જમીન દાન કઈ રીતે કરી શકીશ, અને હું એટલો સારો વ્યક્તિ હોઉં, એનો મતલબ કે મારી પાસે 1000 વીઘા જમીન છે અથવા 1000 વીઘા લઈ લીધી છે. આ દેશની જનતાને આપણે લૂંટી રહ્યા છીએ. નાનકડા વિરામનો સમય થાય છે, વિરામ બાદ તુરંત મળી છે, ક્યાંય જતા નહીં. વિરામ બાદ મિત્રો આપનો સ્વાગત છે. ક્યાંય જતા નહીં રહ્યો મને પૂરો વિશ્વાસ છે, કારણ કે અહીંયા તમને સચ્ચાઈ મળશે, પછી મારી પણ ઉણપ હશે તો એ પણ તમને જોવા મળશે, કારણ કે અહીંયા કોઈને આપણે સ્ટુડિયોમાં ખુરશી ઉપર કોઈને સાડાબારી રાખતા નથી. તો મહેશભાઈ તમારી પાસે આવવા માંગીશ કે ઇનઇક્વાલિટી લેબના રિપોર્ટમાં બહુ ખતરનાક એવું કહેવામાં આવ્યું છે કે ખૂબ આવકની અસમાનતા વધી રહી છે, એમાં 2014 પછી તો ખૂબ વધ્યું છે, અને જે લોકો લૂંટાઈ રહ્યા છે તાળીઓ પણ પાડી રહ્યા છે એ પણ હકીકત છે. તો આ આખું શું, આખી ઘટના શું છે? કેશુદાનભાઈ, 2-3 મુદ્દાઓ ખાસ આપણે વાત કરવી જોઈએ કે આર્થિક અસમાનતા સાથે સાથે જે સામાજિક અસમાનતા વધી રહી છે, અને ખાસ કરીને જે વાત કરવામાં આવે છે કે ગરીબોની અને ખાસ કરીને ખેડૂત અને મજૂરોની આવક કેટલી છે, તો માલિક અને મજૂર તરીકેનો સંબંધ જોઈ તો શ્રમ છે એ મજૂરો લગાવે, પરસેવો પાડે છે, અને પૂંજી છે એ ઉદ્યોગપતિઓ લગાવે છે, પણ એમાંથી જે સર્જન થાય છે અને એમાંથી જે નફો થાય છે એ નફાની સમાન વેચણી જે છે
એ થતી નથી. નફાનો મોટો હિસ્સો એ આ ઉદ્યોગપતિ અમીર લોકો લઈ જાય છે અને મજૂરોના હાથમાં બહુ હિસ્સો સાથે આવતો નથી. ગુજરાત જે છે આપણું એ બહુ પૂંજીવાદી અર્થવ્યવસ્થાનું એક મોડેલ છે જેની અંદર આપણે ત્યાં ગુજરાતની અંદર મજૂરોના મિનિમમ વેજ જે 2017માં પછી વધવા જોઈતા હતા એ વધાર્યા જ નહીં રાજ્ય સરકારે, અને એક લેબર યુનિયન છેલ્લે હાઈકોર્ટમાં ગયો અને 2021માં મિનિમમ વેજ વધાર્યો. તો અત્યારે ગુજરાતની અંદર માત્ર 8 કલાકના 452 રૂપિયા મિનિમમ વેજ છે, એટલે મજૂરોની આવક ઓછી છે. અને બીજું મહત્વનું ફેક્ટર એ છે કે મજૂરો પાસેથી જે કામ લેવામાંથી આવે છે એ 8 કલાકમાં તો કંઈ કામ જ નથી, 12-12 કલાક 18-18 કલાકની શિફ્ટ કરાવવામાં આવે છે. અને કુલ મહેનત કરી આજેથી આપણે જોઈએ સરકારી એ તે વિભાગોમાં કંપનીઓમાં બધે પ્રાઇવેટાઇઝેશન આઉટસોર્સ ફિક્સ પે કોન્ટ્રાક્ટ બેઝ જેની અંદર મજૂરોને જે ભણેલા ગણેલા છોકરાઓ છે એમને ફિક્સ પગારમાં રાખે, એમને સરકારના શ્રમ કાયદાઓ ઉપર કોઈ કોઈ લાગતા જ નથી, એમને પીએફ ESIC ગ્રેજ્યુટી બોનસ જે પણ એમને લાભ મળવા જોઈએ એ આજે ક્યાંય લાભ મળતા નથી. અને જે શ્રમ તે કાનૂન છે એને એક પ્રકારથી ખતમ કરી રહી છે સરકાર, અને પૂંજીપતિઓના હાથમાં જે છે પોલિસીની જે આત્મનભાઈએ તે વાત કરી કે આ જે અસમાનતા છે એ કોઈ કુદરતી નથી, એ ખરેખર એ પોલિસીની જે મેટર છે ને સરકારે એની અંદર ધ્યાન આપવું જોઈએ જેથી આ આર્થિક અસમાનતા ઘટે. બીજું એક મહત્વપૂર્ણ ફેક્ટર છે કે આ જે મજૂરી વર્ક કરનારો લોકો કોણ છે, આપણે અમદાવાદની જ વાત કરીએ યા સુરત રાજકોટ, તો આજે આદિવાસી વિસ્તારોમાંથી લાખોની સંખ્યામાં પરિવાર સાથે લોકો હિજરત કરી રહ્યા પલાયન કરી રહ્યા છે અને શહેરોની અંદર આવીને કન્સ્ટ્રક્શન કામ કરે છે, ફેક્ટરીઓમાં કામ કરે છે, ઇવન ગામડામાં જઈને ખેડૂતોના ખેતર ઉપર ભાગીયા તરીકે પણ રહે છે, અને ત્યાં જે એમને વેજ મળે છે અને બેઝિક સુવિધા જે સરકારની જવાબદારી છે કે દેશના નાગરિકોને મૂળભૂત સુવિધા શિક્ષણ સ્વાસ્થ્ય આરોગ્ય આ બધું મળવું જોઈએ એ આજે લોકોને મળી નથી રહ્યું અને લગાતાર ગરીબીમાં ચાલી રહ્યું છે. અને એનો સૌથી મોટો સબૂત જે છે કે ભારત સરકાર કહી રહી છે કે 80 કરોડ લોકોને આપણે મફતમાં રાશન આપી છે, તો આથી મોટી સચ્ચાઈ જે છે આજે રિપોર્ટની બીજી કોઈ ના હોઈ શકે. બિલકુલ વાસુદેવભાઈ શું કહેશું? આ તો બે આમાં, એક તો એ છે કે હમણાં જ આત્મનભાઈ કીધું SC ST OBC ધીરે ધીરે ગોળ ખોદાઈ રહ્યું છે, એ તો વાત અલગ છે, બરાબર છે. ભારતીયોના દરેક વર્ગનું જે મધ્યમ વર્ગ છે એનું ગોળ ખોદાઈ રહ્યું છે, કારણ કે બે છેડા ભેગા નથી થતા. આજે 14, 2004 અને 24 એનો જે ગેપ જોઈએ તો એટલી મોંઘવારી વધી છે એટલી ઇન્કમ વધી નથી. ઇન્કમ વધે છે કોઈ પર્ટિક્યુલરી 1000, 10000 કે લાખ વ્યક્તિઓની દેશમાં વધી રહી છે, અઢળક વધી રહી છે, એને બધું મળી રહ્યું છે, એને બધા ધંધામાં જ આવું છે. સાહેબ ચટણી વેચવામાં તો ગઈ, એરપોર્ટમાં તો ગઈ, મીઠામાં તો ગઈ, જમીનમાં તો ગઈ, પેટ્રોલમાં તો ગઈ, ડીઝલ, એટલે પણ કરવાનું શું? અને બીજું કે સૌથી મોટી વસ્તુ એ છે કે આ થયા પછી પણ પ્રજા તો મોજમાં છે, એને ખબર નથી, સમજ પડતી નથી કે પડવા દેવામાં આવતી નથી. હવે આમાં બે ત્રણ વાતો છે. એક તો મોંઘવારીની વાત આવી. મોંઘવારી શું છે? મોંઘવારી એટલે શું? 5 વસ્તુઓના ભાવ વધે અને 95 વસ્તુનો ભાવ ઘટે અથવા તો ન વધે, એટલે જે અસમાન વધારો જે થઈ રહ્યો છે કિંમતમાં એને કારણે જે ડિસ્પેરિટી ઉભી થઈ રહી છે એને મોંઘવારી કહેવાય. અને આ સરકારી પોલિસીથી થાય છે. બહુ મહત્વની વાત છે કે આપણે ત્યાં 3 સ્તંભ છે. વ્યવસ્થાઓ સમજો તમે, સુકામાં થઈ રહ્યું છે. વ્યવસ્થામાં 3 સ્તંભ છે. એક વિધાયિકા છે જે બંધારણમાં સુધારો કરે છે અને કાયદા બનાવે છે, અને કાર્યપાલિકા હોવા છતાં પણ પોલિસી સરકાર બનાવે છે. ખરેખર એનું કામ જ નથી, પોલિસી તો વિધાયિકાએ બનાવવી જોઈએ. એવી રીતે એના જે વિનિયમો જે ઘડાય છે એ તો સરકારી તંત્ર ઘડે છે, એ પણ વિધાયિકા પાસે હોવું જોઈએ. સરકાર જ્યારે એને આપણે કહીએ છીએ કે ભાઈ આ તો અમલવારી કરનાર નારી એટલે કારોબારી સંસ્થા છે, એટલે વિધાયિકા કાર્યપાલિકા અને ન્યાયપાલિકા એવું કહીએ છીએ. ન્યાયપાલિકામાં તો ખારી અદાલતો છે, એ તો પરતંત્ર પરાધીન જેવી સ્થિતિમાં જીવે છે, કારણ કે ન એની પાસે પોતાનો વહીવટ છે, ન એની પાસે જે તપાસ કરતી એજન્સીઓ છે એનો ચાર્જ છે.
એટલે આ જે આખી વ્યવસ્થા છે, વ્યવસ્થાને કારણે તમે જુઓ જે જે દેશોમાં આવકમાં અસમાનતા બહુ જ ઓછી છે, જેની પર હેડ સૌથી વધારે આવક છે એ દેશની વ્યવસ્થાઓ શું છે, જેમાં ફિનલેન્ડ, નેધરલેન્ડ, પછી આઇસલેન્ડ, આ જે 8-10 કન્ટ્રીઓ આવે છે એમાં જેને આપણે લોકશાહી કહેવી છે ને, એ લોક નિયંત્રિત શાહી છે. એટલે કાયદો, બંધારણમાં સુધારો, કાયદો, પોલિસી, વિનિયમો, આ બધું પ્રજાના મતદાનથી થાય છે. એટલે પ્રજા નિયંત્રિત છે અને સરકારની સીધી ચૂંટણી કરે છે, એટલે સરકાર પણ પ્રજાથી નિયંત્રિત છે, મતદાતાઓથી નિયંત્રિત છે. એટલે એ દેશો દુનિયામાં સર્વશ્રેષ્ઠ. અને આજે બીજો પણ ગુજરાત સમાચારમાં આ સમાચાર છે કે હેપીનેસ ઇન્ડેક્સમાં જે ફિનલેન્ડ બે છેલ્લા બે વખતથી પહેલા નંબરે આવી રહ્યું છે, ત્યાંની વ્યવસ્થાઓ પણ છે કે ત્યાં લોક નિયંત્રિત શાસન છે, લોક નિયંત્રિત શાહી પણ છે અને લોક નિયંત્રિત સરકાર પણ છે. એટલે આપણા દેશમાં આજે રાહુલ, એક સરસ રાહુલ ગાંધીએ વાત કરી છે કે આ દેશમાં, હું તો 15 વર્ષથી કહેતો આવ્યો છું કે આ દેશમાં લોકશાહી નથી, આ દેશમાં લોકશાહી નથી. એનો અર્થ કે જે રીતે પેકેજ આપે છે કોંગ્રેસ, ગરીબો માટે પેકેજ આપે છે, મહિલાઓ માટે પેકેજ આપે છે, બેરોજગાર માટે પેકેજ આપે છે, એક લોકશાહી માટે પેકેજ આપવાની જરૂર છે. લોકશાહીમાં એને પેકેજ એવું આપવું જોઈએ કે પહેલી વાત તો એ કે લોકો જેવી રીતે પ્રતિનિધિઓ ચૂંટે છે એવી રીતે સરકારની સીધી ચૂંટણી થશે. એટલે અને જે પોલિસી બનાવવાનું સરકાર પાસે છે, વિનિયમો ઘડવાનું જે જેને આપણે નોટિફિકેશન કહીએ છીએ, જે તંત્ર બહાર પડે છે એ પણ વિધાયિકાને પાછું આપી દેવાનું, એટલે ખાલી અમલીકરણ કરે. બીજું જે પેકેજનો મુદ્દો છે કે એ જે સરકાર જે છે એ સરકાર પોતાની જે અમલવારી કરે છે એમાં ક્યાંય ને ક્યાંય અનિયમિતતા ઉભી કરે તો એને દંડ કરવાની એમાં વ્યવસ્થા હોય. એટલે એટલે સમજાવીએ કે 30 વર્ષ પહેલા ઇન્કમટેક્સમાં કોંગ્રેસના ઇન્કમટેક્સની એક નોટિસ આજે આપવામાં આવી છે, તો 30 વર્ષ સુધી ઇન્કમટેક્સે કોઈ પણ પ્રકારના પગલાં લીધા નથી. એટલે ઇન્કમટેક્સના બધા અધિકારીઓને 10-15-20 જેના ભાગે એટલે સજા થાય, આ એની વ્યવસ્થા કહેવાય. એટલે એનું જે લોકશાહીનું પેકેજ, ત્રીજું પેકેજ આ છે. ત્રીજું પેકેજમાં ત્રીજો મુદ્દો આ છે કે ન્યાય જે તંત્ર છે એમાં એને પોતાનો વહીવટ એની પાસે જ હોવો જોઈએ, એની નિમણૂક, પગાર, પેન્શન જે આવે તે. અને બીજું કે જે એજન્સીઓ તપાસ કરી રહી છે કોર્ટ કેસ થયા પછી, એની નિમણૂક, એના પગાર, પેન્શન, એની સંપૂર્ણ જે કાર્યવાહી છે ન્યાય પાસે આવી જોઈએ, એને તંત્ર બનાવવું જોઈએ, પાલિકા બનાવવી જોઈએ. જો ત્રણેય સ્તંભો મજબૂતાઈથી ચાલશે તો 0 ભ્રષ્ટાચાર થાય, હું ગેરંટી સાથે કહી શકું છું. ને આ બધા દેશોમાં આજે પણ અમલમાં છે. એટલે આ દેશને એક વ્યવસ્થાને એક આજે એને કઈ દીધું છે કે દેશમાં લોકશાહી નથી. મોટામાં મોટું દુનિયાનું જૂઠાણું જો શોધવા નીકળીએ કે ભારત સૌથી મોટો લોકશાહી દેશ છે તો આ આવે છે. એટલે આ જૂઠાણાનો પર્દાફાશ આજે વિપક્ષના જે સૌથી મોટો વિપક્ષ છે એના નેતાએ આ કહ્યું છે. અને એની પાસે હું આજે આ પ્લેટફોર્મ ઉપરથી માંગણી કરું છું કે તમે લોકશાહી ફરી પ્રસ્થાપિત થાય, આ ડિક્ટેટરશિપ છે બંધ થાય, એને માટે એક પેકેજની ઘોષણા કરો, ધનપતિઓનો વધારે આપે છે, ધનપતિ એને હપ્તો આપે છે, ભાગીદારીમાં ધંધો ચાલે છે, તો પોલિસી જેની પાસે ના હોય તો એ શું કરવાનું? બિલકુલ નિયમ પ્રમાણે ના વર્તે, વર્તે ના વર્તે તો તરત 10 વર્ષની સજા થવાની હોય. એક દર્શક મિત્ર જોડે, મને દર્શક મિત્ર જોડે એટલે મને આનંદ થાય, કારણ કે આ તો મહાનુભાવ છે, આ બધા અહીંયા આવીને જોડાઈ પણ શકે કારણ કે એમને એની ક્વોલિટી છે. પણ એક દર્શક એમ જ ફોન લાગી જાય ને આપણી સાથે વાત કરે ને એની મજા છે. બિપિનભાઈ મોરબીથી જોડાયા છે. એટલે મોરબીવાળાને બધાના ફોન ફટાફટ લાગવા માંડ્યા છે. જી બિપિનભાઈ, જય માતાજી. જય માતાજી. હા ઈશુબેનભાઈ, આપણે જે અખંડ ભારત બનાવ બધા રજવાડા આપી દીધા હતા, એમાં આ લોકો આપી છે દાન? અરે યાર, આ લોકો શું આપે? આ લોકો તો આમાં આમાં રસ્તા એવી છે કે ઉદ્યોગપતિઓ ફંડ સરકારને આપે એટલે કોઈ નહીં, પણ એમ સરકાર છે ઈ ચૂંટણીમાં વાપરે, ચૂંટણીમાં 15 દિવસ પ્રજાને આપવામાં આવે અને પાછી મોટા ભાગનો પ્રજા પાસેથી જે લેવાનું હોય એ ઉદ્યોગપતિઓ લઈ લે, એટલે આખું ચક્ર ચાલે છે. કોઈની જીગર નથી કે એ આપી શકશે. અને હું તો એમ કહું છું, કોઈ એવા નેતા આવે કે આ બધી સંપત્તિ, રાષ્ટ્રીય સંપત્તિ એકવાર કરી નાખે, ભલે પછી રે નહીં રે સત્તાપુર અમે બધાને વહી જવાનું છે, પણ પાછું તો આપણા ખાતામાં ખરેખર 20-20 લાખ રૂપિયા આવી શકે અંદાજ, એવું મને લાગે છે, સાચી રીતે આવી શકે. અને તો આપણે બધા વ્યવસ્થિત થઈ જઈએ, મને 20 લાખ આવે તમને આવે તો આપણે થોડું ઘણું એ થઈ જઈએ. ખૂબ ખૂબ આભાર. ફરીથી આત્માભાઈ તમારી પાસે આવવા માંગીશ, કંઈક લખીને ટપકાવ્યું છે, બોલો.
આપણે જયારે ચર્ચા કરીએ છીએ કે અસમાનતા છે, હવે પ્રશ્ન એ છે કે એનો ઉકેલ શું છે, કેવી રીતના આ અસમાનતા દૂર કરવાની? તો સ્વાભાવિક છે કે નીતિ વિષયક પગલાઓથી, પોલિસી ઇન્ટરવેન્શન્સથી આપણે અસમાનતા ઓછી કરી શકીએ, આર્થિક અસમાનતા ઓછી કરી શકીએ. ઇવન આ જે રિપોર્ટ છે વર્લ્ડ ઇનઇક્વાલિટી લેબનો, એમાં પણ સ્પષ્ટપણે કીધું છે કે તમે જે સુપર રિચ છે એની ઉપર 2% સંપત્તિ વેરો નાખો, સોરી 167 જે વેલ્ધીએસ્ટ પર્સન્સ છે ઇન્ડિયાના, ભારતના જે સૌથી વધારે નેટ વેલ્થ ધરાવતા 167 લોકો છે એની ઉપર તમે 2% સુપર ટેક્સ નાખો તો આખા ભારત દેશની રાષ્ટ્રીય આવકના 0.5% જેટલી રકમ તમે ભેગી કરી શકો છો. આ એક મુદ્દો. બીજો જે મારે વાત કરવી છે, જો દેશના, ભારત દેશના સૌથી વધારે સંપત્તિ ધરાવતા 167 લોકો ઉપર, 167 એની ઉપર, એમની સંપત્તિ ઉપર, આવક નહીં, એમની સંપત્તિ ઉપર જો માત્ર 2% ટેક્સ નાખવામાં આવે તો આખા ભારતની જે રાષ્ટ્રીય આવક છે જેને આપણે GNP કહીએ છીએ એના 0.5% જેટલી રકમ તમે ભેગી કરી શકો. બરાબર, એટલે એટલે એ કયા કરોડ થાય એ રકમ એક્ઝેક્ટ મારે ભાઈ આંકડો મને પછી આંકડો મારવો પડે. જીડીપી જેટલું લગભગ તો રાષ્ટ્રીય આવક જીડીપી જેટલી જ હશે ને? ના, જીડીપી કરતા વધારે હોય. વધારે હોય ને તો 300 લાખ તમે ગણી લો તો એના 0.5% એટલે 15 લાખ કરોડ થયા. એટલે બજેટ જે કેન્દ્ર બજેટનો ત્રીજો ભાગ થઈ, ત્રીજો ભાગ, હા, અડધો જેટલો ભાગ આસપાસ છે, 30-30 લાખ કરોડ ની આસપાસ છે. હા, એટલે અડધું બજેટ થઈ ગયું. બીજી જે મારે વાત કરવી છે કે આપણે જ્યારે ટેક્સની વાત કરીએ, હવે તમે ટેક્સની જે આખી સિસ્ટમ છે જેને આપણે પ્રોગ્રેસિવ ટેક્સ સિસ્ટમ કહીએ છીએ, એવી છે કે તમે ધનિકો ઉપર જેમ જેમ આવક વધતી જાય તેમ તમે ધનિકો ઉપર વધારે કર નાખો, એ રકમ સરકાર પાસે આવે અને સરકાર પછી એ રકમ કલ્યાણકારી યોજનાઓ માટે વાપરે કે જેથી જે આવકની અસમાનતા છે એ ઓછી થાય, આવકની પુનઃ વહેંચણી થાય ગરીબોની તરફેણમાં અને અસમાનતા ઓછી થાય. પણ આપણે જોઈ શકીએ છીએ કે એ પણ ભારતમાં કઈ ખાસ થયું નથી. 2015 માં આપણે વેલ્થ ટેક્સ કાઢી નાખ્યો, સંપત્તિ વેરો ભારત સરકારે કાઢી નાખ્યો, એ કાઢી નાખ્યો. હવે 1000 કરોડ જ મળે છે. એનું ટેકનિકલ કારણ છે, હું નથી કહેતો કે એ નિર્ણય ખોટો હતો. તમે જો તો એનું જે એડમિનિસ્ટ્રેશન કોસ્ટ હતું એ ટેક્સના કલેક્શન કરતા વધારે હતું અને માટે એ કાઢ્યો. પણ જો વેલ્થ ટેક્સ વધારવામાં આવ્યો હોત તો કદાચ એને આપણે દૂર કરી શક્યા હોત. બીજો જે મારે વાત કરવી છે કે 2021-22 કે 22-23 નો મને એક્ઝેક્ટ વર્ષ યાદ નથી, જેમની આવક 5 કરોડ કરતા વધારે હતી એની ઉપર જે સરચાર્જ નાખવામાં આવતો હતો એ 37% થી ઘટાડીને 25% કરી નાખ્યો. એ ક્યારે કર્યો? 21-22 કે 22-23 ના બજેટમાં, છેલ્લા 2-3 વર્ષમાં. એટલે એટલે એ લોકોનો, અમીરોનો ટેક્સ ઘટાડી નાખ્યો. અમીરો ઉપર 5 કરોડ કરતા જેની આવક વધારે છે એમનું, અને કોર્પોરેટ ટેક્સમાં તો ઘટાડો કર્યો જ છે. સામે જે મધ્યમ વર્ગ છે એમને આવક વેરામાં કે બીજા કોઈ ટેક્સના દરમાં કોઈ બહુ મોટો ફાયદો થયો એવો મને દેખાતું નથી. ઓલ્ડ રેજિમમાંથી તમે ન્યુ રેજિમમાં આવો તો એનાથી પણ મધ્યમ વર્ગને કંઈ બહુ મોટો ફાયદો થઈ જાય છે એવું ક્યાંય જોવા મળતું નથી. બીજો એક જે અગત્યનો મુદ્દો છે ઇનડાયરેક્ટ ટેક્સ, પરોક્ષ વેરા, અને ખાસ કરીને જીએસટી. જે છેલ્લો રિપોર્ટ છે એવું કહે છે કે જે જીએસટી ભરાય છે ટોટલ ભારતમાંથી એના 64.3% એ બોટમ 50% લોકો ભરે છે. ઓહો, ભારતનું જે જીએસટી કલેક્શન છે એ ક્યાંથી આવે છે? એના 64% મધ્યમ વર્ગ ધરમૂળ થી ફેરફારો કરવાની જરૂર છે. તમે, આપણે જયારે પણ સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ ની વાત કરીએ છીએ કે અસમાનતા ઓછી છે, એનું એક મુખ્ય કારણ એ છે કે સરકાર એ લોકોને, ત્યાંના લોકોને સોશિયલ સિક્યોરિટી, શિક્ષણ, આરોગ્ય એ સામાન્ય માણસો સુધી પહોંચાડે છે, અને માત્ર પહોંચાડે છે નહીં, સારી ગુણવત્તા વાળું પહોંચાડે છે. આપણા ત્યાં પણ સરકારી સ્કૂલો છે, આપણા ત્યાં પણ સરકારી હોસ્પિટલો છે, પણ સામાન્ય રીતે આપણે, યસ, આપણે જતા અચકાઈએ છીએ કારણ કે એની ક્વોલિટીના પ્રશ્નો છે, ગુણવત્તાના પ્રશ્નો. એટલે આ માળખામાં, ટેક્સ સ્ટ્રક્ચરમાં ફેરફાર કરીને, નીતિ વિષયક પગલાઓ લઈને ગરીબોની તરફેણમાં જો યોગ્ય નીતિ બનાવવામાં આવે તો આ અસમાનતા ચોક્કસ, એટલે હું ફરી કહું છું કે અસમાનતા એ કુદરતી છે જ નહીં. હા, એટલે આ સિમ્પલ છે ને ભાઈ, અમીરો ઉપર તમે ટેક્સ ઘટાડી દીધો,
અમીરોની સંપત્તિ ઉપરનો ટેક્સ ઘટાડી દીધો. એટલે જે આખી વાત છે કે ભાઈ સરકાર એની પાસેથી વધારે લો છો, ભારતની વસ્તી આટલી બધી છે, સરકાર ક્યાંથી રૂપિયા લાવે? તમે અમીરો પર ટેક્સ નાખો, રૂપિયા લો, ગરીબોમાં આપો, સીધી સાદી વ્યવસ્થા છે. એમ નહીં, અમીરો કદાચ ચૂંટણી ફંડ આપે ને, આ ગરીબો થોડા બિચારા ચૂંટણી ફંડ આપી આપે. બરોબર, ચાર્ટર પ્લેન અમીરોના પૈસે ફરે, બની શકે? આ તો મને ખબર નથી, આ તો હું પ્રિડિક્શન કરું છું, નહીં તો અહીંયા મને નોટિસ પડકારે કે આ આખ્યો તો હશે ન જાય. પણ મજાકની વાત છે, જીગરા કરે આમ નબળું નહીં રાખવાનું, જિંદગીમાં મોતથી પણ નહીં ડરવાનું. જે દિવસે લખેલું હશે, જે જગ્યા ઉપર લખેલું હશે, જે સ્થળે લખેલું હશે, એ આવશે જ, અને આવવાનું જ છે. એટલે ક્યારેય મને ખબર છે ઘણા લોકો બિચારા ધમકીઓથી ડરી જાય ને, અમે આમ કરીશું તો આમ કરીશું. એટલે ભાઈ કાલની તને ઉપર જવાની ખબર નથી, ડરે જ હું, અને સિંહ બકરા થોડા છે કોઈ. એટલે મોજથી જિંદગી છે ને, સત્યના રસ્તે જીવી જવાની. એટલે કંઈ આવું બધું ફાટી નથી પડતા, કોઈ સિંહ વાઘ છે નહીં, અને આવે તો સિંહને દેખાડી દઈએ કેવી ઝલક હોય છે. તો એક દર્શક મિત્ર છે વિષ્ણુભાઈ પાટણથી. જી વિષ્ણુભાઈ, મારે તો તમારે અવાજ સાંભળવું છે, હું તો બોલી છું. હા જી, હું બોલી છું કે વિષ્ણુભાઈ તમે બોલો. મારું કેવું, હું ભાજપમાં જ માનતો હતો. હા, અને ભાજપના સરકાર કેશુભાઈ વખત ની હતી, એ વખત સારું હતું, હતા ગુંડા તત્વ જેવું સરકાર છે. અને આ કોંગ્રેસ લઈ લઈને આખી સરકાર કોંગ્રેસ ની, ભાજપ વાળા પડી મેળવે, કોંગ્રેસ ની આખી ભાજપના નામ ઉપર સરકાર રચાઈ ગઈ. આ એક લોકશાહી નું ખલન કરે છે ભાજપ વાળા. ઓકે વિષ્ણુભાઈ, ખૂબ ખૂબ આભાર, તમારી લાગણીઓ છે અને તમે લાગણીઓ વ્યક્ત કરી છે, એમાં કોઈ એ છે નહીં. તો પ્રમોદભાઈ ફરીથી આવ્યો તમારો ટર્ન. મારું તો એમ કેવું છે, આજ ખેડૂતોની ચર્ચા બી હમણાં થઈ, બધા જ ખેડૂતો ગરીબ નથી. આ દેશમાં પૈસાદાર ખેડૂતો પણ ખૂબ છે, અને ઇન્કમ ટેક્સના કાયદામાં એગ્રીકલ્ચર ઇન્કમ ટેક્સ ને માફી છે, અને ઘણીવાર અમારા તરફથી માંગણી. પાણી પીલો, ગુટલો પીલો, ગુટલો પીલો, પણ પછી તમે રોક કરવામાં આવી છે કે ખેડૂતો ઉપર એગ્રીકલ્ચર ઇન્કમ ટેક્સ નાખવામાં આવે. પણ કોઈ કારણસર, એનું કારણ એ છે કે પાર્લામેન્ટની અંદર જે સભ્યો છે એમાંથી 40-50% અસલ ખેડૂતોમાંથી પાર્લામેન્ટ મેમ્બર થયેલા છે, અને એમની પાસે ખેતીની આવકો ખૂબ જ છે, કારણ કે જમીનો પોતે નથી ખેડતા પણ મજૂરો રાખીને ખેડાવે છે. કરોડોમાં ખેતીની આવક છે, એના ઉપર કોઈ ઇન્કમ ટેક્સ લાગતો નથી. પ્રમોદભાઈ, પ્રમોદભાઈ, એક મિનિટ વચ્ચે રોકીશ, 30 સેકન્ડ, કારણ કે મારું આમ ઉકળી ઉઠ્યું છે. એટલે તમારી વાત તમારી રીતે સાચી છે, પણ એક વાત, હમણાં આત્મનભાઈએ કીધું આ 167 કે 10,000 લોકો છે એના ઉપર નાખો, મારી જોડે. હું એટલા માટે તમને કહું છું કારણ કે હું ગ્રાઉન્ડ ઉપર થી આવું છું. તમે 54 લાખ જ ખેડૂતો છે એવું નથી, અહીંયા ગુજરાતમાં ઘણા બધા છે, ગુજરાતમાં, ગુજરાતમાં 15 કરોડ છે. પૈસાદાર ખેડૂતો તો હું એમ કહું છું કે ઉદ્યોગપતિ પેટ્રોલ ડીઝલ ઉપર નાખો ને, એ મારે, મને 92 રૂપિયા પેટ્રોલ મળે, તમને 92 મળે, અને 20,000 કરોડ કમાય છે એને 92 રૂપિયા જ મળે. તો એક બીજું કરો સજેશન, એટલે મારી એક વિનંતી હાથ ધરીને, એટલા માટે ખેડૂતોને આનંદ કરવા દો, સરકાર આનંદ કરાવી જ રહી છે. નહીં નહીં, ખેડૂતો આનંદ નથી કરતા, તમે તમે હું તમને હું એ જ કહું છું કે ભાઈ અહીંયા તમને વિડીયો બતાવીશ અત્યારે, તો 10-10 કિલોમીટર લાઈનમાં પોતાનો માલ વેચવા માટે, પછી ખબર નથી. આજે હું જીરાની વાત કરું, જયારે જીરો આવ્યું 12,000 રૂપિયા મણ ચાલતું હતું, અત્યારે 4,000-4,500 રૂપિયા મણ છે, એક મણે 6,000 રૂપિયાનું થયું. હવે માની લો કે 50 મણ કોઈને જીરું થયું તો 3 લાખ રૂપિયાનું નુકસાન થયું, ભરશે કોણ? હું જે વ્યવસ્થા કહું છું, ખેડૂતોને તમે ભાવ આપી દો, પાણી આપી દો, વીજળી આપી દો, પછી ખેડૂતોને કાંઈ નથી જોતો, પણ ખેડૂતોને તમે ભાવ આપતા નથી. હું એ જ કહું છું કે માની લો કે ઉદ્યોગપતિ અત્યારે 5 જમીન લઈ લે જીરામાં અથવા તો ઘઉંમાં, 10,000 રૂપિયા મણ આપે, પછી નાખો ને ટેક્સ, એમ કહું છું. એટલે એગ્રીકલ્ચર વાળું છે ને, મારું સજેશન એ છે
કે તમે એટલા માટે મહેરબાની કરી નો કહેતા કે ગ્રાઉન્ડ ઉપર રમી છીએ અમને ખબર છે. આગળ વાતો બીજું કે સરચાર્જ ઘટાડ્યો એવી વાત કરી, પણ સરચાર્જ બીજી જગ્યાએ પણ વધાર્યો છે. ધારો કે 50 લાખ થી કરોડ સુધી પહેલા સરચાર્જ નહોતો, એમના ઉપર 10% સરચાર્જ નાખી દેવામાં આવ્યો. પછી કરોડ થી 2 કરોડ સુધીની આવકમાં 15% સરચાર્જ નાખી દેવામાં આવ્યો, અને ત્યારબાદ 5 કરોડ ઉપર 25% સરચાર્જ છે જ અત્યારે. એટલે સરચાર્જ તો 50 લાખ ઉપરનામાં નહોતો એ નાખી દેવામાં આવ્યો છે. એટલે પૈસાદારો જોડે ટેક્સ તો વધારે લેવામાં જ આવે છે, નથી લેવામાં આવતો એવું નથી, પણ એમને ઇન્સેન્ટિવ બહુ આપવામાં આવે છે. એક્સપોર્ટ તમે કરતા હો તો તમારી ઇન્કમ એક્ઝેમ્પ્ટ થઈ જાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલમાં તમે કામ કરતા હો તો તમને 3-4 વર્ષ એક્ઝેમ્પશન આપે છે. સ્ટાર્ટઅપ હોય અરબો ખરબો રૂપિયા થાય છે, સ્ટાર્ટઅપમાં તમને 3 વર્ષ સુધી ઇન્કમ તમારી એક્ઝેમ છે. એટલે આનો બધો જે તક સાધુઓ હતા એમને આનો લાભ લીધો. જો કે એનો લાભ દેશને આર્થિક લાભ પણ મળ્યો છે, એને લીધે જોબ ઓપોર્ચ્યુનિટી ઘણી બધી ઊભી થઈ છે, લોકોને અત્યારે સારી જોબો પણ મળે છે. એટલે ઉદ્યોગીકરણ થયું છે, એને કારણે લોકોની પાસે જોબની ઓપોર્ચ્યુનિટી પણ વધી છે. એ હોવું જોઈએ, ઉદ્યોગીકરણ પણ હોવું જોઈએ. હું ઉદ્યોગો પણ પેરેલ લેવા જઈએ, વાત તમારી એકદમ સાચી છે, એમાં ખોટું નથી. ઇન્કમ ટેક્સનું કલેક્શન 20% રાઈઝ થયું છે, એવી જ રીતે જીએસટી નું કલેક્શન પણ રાઈઝ જ થયા કરે. 64% 50% જે મધ્યમ વર્ગ ની પાસે આવે છે, સરકારની પાસે તો આવક થઈ જ છે. કયા વર્ગમાં લૂંટ કે જેનો લાભ આપણને દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારા મળી રહ્યા છે એ પણ લાભ મળ્યો જ છે. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે કઈ વિકાસની વાત, 100 લાખ કરોડ નું દેવું કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે તો દેવું કરીને ઘી થોડું પીવાય, એ વિકાસ કેવી રીતે કહેવાય? વિકાસ કેવી રીતે, જે વિકાસની વાતો કરી રહ્યા છે આપણે, એ વિકાસના લાભાર્થી કોણ બને છે? હું તમને નાનું એવું ઉદાહરણ અમદાવાદ નું આપી દઉં. રિવરફ્રન્ટ બહેનો બધાને છૂટ મળી, ત્યાંથી ઓટો રિક્ષા વાળા ગાયબ થઈ ગયા, ઓટો રિક્ષા ગાયબ થઈ ગઈ, કારણ કે ત્યાં એમને એલાઉ નથી. એક્સપ્રેસ હાઈવે બન્યો તો 4 વ્હીલર ને જ એલાઉ છે, 3 વ્હીલર 2 વ્હીલર આઉટ થઈ ગયા. તો એ થી લોકો દાખલા તરીકે જે ફૂટપાથ ઉપર લોકો ચાલતા હતા, આજે એમના માટેનો ટ્રેક હટાવી દીધો, ફૂટપાથ નથી, સાયકલ ટ્રેક હટાવી દીધો. તો તમે વિકાસ કોના માટે કરો છો ને એના લાભાર્થી કોણ બને છે? તો જે ગરીબ લોકો છે એ અલગ અલગ સિસ્ટમમાંથી આઉટ કરી રહ્યા છે એમને. તો એક તો મોટો નુકસાન જે છે ગરીબોમાં, કેમ આવી અસમાનતા છે દેશમાં, એનું મોટું ઉદાહરણ એ છે કે વિકાસના લાભાર્થી છે એ અમીરો બન્યા, ગરીબોને એનો લાભ ના મળ્યો. દાખલા તરીકે બુલેટ ટ્રેન છે, લાખો કરોડોના ખર્ચે બનાવી રહ્યા છે, પણ એનો ઉપયોગ કોણ કરવાના? અમીરો કરવાના, અને ગરીબો ત્યાં મજૂરી કરવાના, અને એ જે મજૂરી જે કામ કરવાના છે ત્યાં સરકાર એમને મિનિમમ વેજ પણ ઇન્શ્યોર નથી કરી શકતી. તો એ લાભ એવો વિકાસ આપણે જરૂરી તો છે, જરૂરી તો છે જ, બુલેટ જરૂરી છે, પણ એમાં જે લોકો કામ કરે છે, જે મજૂરો છે, જેમને પરસેવો પડ્યો છે, એમને કમસે કમ મજૂરી તો પૂરી આપો. અત્યારેથી આપણે ત્યાંથી 12,000 મહિનાનો મિનિમમ વેજ છે, જે ખરેખર વાસ્તવમાં મિનિમમ વેજ નહીં, લિવિંગ વેજ હોવો જોઈએ કે જે આરામથી રહી શકે એમનો પરિવાર. તો મિનિમમ વેજ તો આઝાદી વખતે વાત હતી, કમસે કમ મિનિમમ વેજ. આજ તો વિકાસમાં તો આપણે લિવિંગ વેજ માગી શકી કે નહીં, કે કમસે કમ એક મજૂર પરિવારને મહિનાના 24,000 થી 25,000 રૂપિયા મળે, પહેલી વાત. બીજું, દેશની અંદર સંગઠિત ક્ષેત્રોના મજૂરો ધીરે ધીરે ખતમ થઈ ગયા છે. આજે ભારતમાં માત્ર સંગઠિત ક્ષેત્રના મજૂરો 7% જ છે, 93% અસંગઠિત મજૂરો છે, અને અસંગઠિત મજૂરોની જે વેદના છે એ આ જ છે કે એમને પૂરી મજૂરી નથી મળતી, સરકાર કાયદાઓનું પાલન નથી કરાવતી, અને એમની સામાજિક સુરક્ષા આ મુખ્ય મુદ્દાઓ છે. પણ એમાં મેં એવું સાંભળ્યું છે કે અસંગઠિત મજૂરોને ચૂંટણી સમયે ટિકિટ ભાડું લઈને મતદાન કરાવી દે 300-400, અને તે દિવસની રોજગારી આપી દે, 500 વધારે ના આપી દે. મેં સાંભળ્યું છે. હા, તે થાય છે, થાય છે. દાહોદ ગોધરા થી 1,200 આવશે. તો તમારે તમારે જાગૃત કરવા જોઈએ કે આ મતની કિંમત 500,000 નથી, ખરેખર 1,00,000 રૂપિયો છે. 1,00,000 રૂપિયા આપણે લઈ લો, 1,00,000 આપણે લઈ લો, એ એ કરવા જેવું જરૂરી છે. જી વાસુદેવભાઈ, આ પોઈન્ટ ઉપર. હા, એટલે મૂળભૂત રીતે સંપત્તિ અને આવકના બંનેમાં જે અસમાનતા છે એને દૂર કરવા માટે સૌથી મોટું જે કામ છે એ ટેક્સેશન થી જ થઈ શકે.
અને ટેક્સ ક્યાં લેવાય, ટેક્સ એવી રીતે લેવા જોઈએ કે ટેક્સ લેવા માટે કોઈ ખર્ચો ના લાગે. અત્યારે તો માળખા ટેક્સ લેવા, હમણાં ના કીધું કે પેલું જે 1000 કરોડ જ આવક થાય છે એમ કરીને સંપત્તિ ઉપરનો વેરો કાઢી નાખો જેટલી સાહેબે, પણ તમે એનો વેરો તમે સીધો 5 લાખ કરોડ કરી નાખો ને તો સીધો એનું કલેક્શન ઘટી જાય. પણ વેરા એવા હોવા જોઈએ કે જેને કલેક્ટ કરવામાં સંપત્તિ ઉપર વેરો નાખો, યુનિક આઈડેન્ટિફિકેશન કરી નાખો એટલે સીધું એના ખાતામાંથી ટ્રાન્સફર થઈને જતું રહે, તો સ્ટાફની જરૂર નહીં. તો જે વેરો લેવાય છે એ વેરામાં હમણાં જે પ્રમાણે કીધું કે 15% જેની આવક છે એ 15% વાળો 50% માસ 65% જીએસટી ભરે છે. એટલે આ ઇન્ડાયરેક્ટ ટેક્સ જે આવ્યો છે એ ગરીબોને લૂંટીને ધનવાનોને ભરવાની વાત છે. અને આ દેશ ઘણા વર્ષોથી હું જોઈ રહ્યો છું ગરીબો પાસેથી જે ટેક્સ વસૂલાય છે એનાથી જ ચાલે છે, ધનવાનો તો જે લૂંટ કરે છે એમાંથી ભરે છે. એટલે ઓપન જે ખુલ્લા બજારની જે વાત છે એટલે એનો અર્થ એવો થાય છે કે રાજ્ય અને બજાર એકબીજાના ખોળામાં બેસીને ધંધો કરી રહ્યું છે. રાજ્ય બજારને ફાયદો આપે છે, બજાર લૂંટીને રાજ્યને આપે છે, પરસ્પર ભ્રષ્ટાચાર કરે છે. ભ્રષ્ટાચાર બંધ કરવો હોય તો સરકાર પાસે જે પોલિસી છે એ પોલિસી બનાવવાનું કામ વિધાનસભા અને લોકસભા પાસે જતું રહેવું જોઈએ. સરકાર પાસે જ્યાં સુધી પોલિસી બનાવવાની વાત છે ત્યાં સુધી તો એ પોતે એનું કાર્યવાહી કરીને એમાંથી પૈસા ઉપજાવશે અને ભ્રષ્ટાચાર કરશે. એટલે જ્યાં સુધી પોલિસી બનાવવાનું કામ છે, વિનિયમો ઘડવાનું કામ તંત્ર પાસે છે, એ મૂળભૂત રીતે વિધાયકા પાસે નહીં જાય ત્યાં સુધી ન ભ્રષ્ટાચાર બંધ થશે, ન આવકમાં અસમાનતા ઓછી થવાની છે, ન સંપત્તિમાં થવાની છે. અને દુનિયાનું મૂળભૂત રીતે જે બેઝિક કારણ છે કે દુનિયામાં અશાંતિ જે ફેલાય છે, દાળ લૂંટ જે થઈ રહી છે, એ અમીરી ગરીબીની ખાઈ વધવાને કારણે થઈ રહ્યું છે. અને આપણો દેશ તમે જુઓ જે 10,000 ધનપતિઓની જે આવક છે એ વિશ્વમાં પહેલા નંબરે ભારત છે અસમાનતામાં. વિશ્વમાં પહેલા નંબરે છે કે જે 10,000 લોકોની જે સંપત્તિ છે એ જે આવક છે એમાં વિશ્વમાં પહેલા નંબરે. તમે જુઓ કેટલી મોટી અસમાનતા આ દેશની વ્યવસ્થાએ બનાવી છે, પોલિસી જ બનાવે છે આ વ્યવસ્થાઓ. તો મને એવું લાગે છે કે મેં હમણાં પણ કહ્યું હતું કે એક પેકેજ છે કોંગ્રેસ જાહેર કરે કે લોકશાહીનું એક પેકેજ. સમયનો અભાવ છે એટલે ચાર મહાનુભાવ આત્મનભાઈ, વાસુદેવભાઈ, પ્રમોદભાઈ અને મહેશભાઈ ખૂબ જ ચર્ચા ઇન્ટરેસ્ટિંગ રહી, પોતપોતાના મત રજૂ કર્યા. દર્શક મિત્રો જોડાયા ન જોડાઈ શકે એમનો પણ ખૂબ ખૂબ આભાર. મિત્રો આપણી આપણી વાત એ છે કે ક્યાંક તમારી સુધી ઇન્ફોર્મેશન માહિતી પહોંચે, કારણ કે અમે સ્વાભાવિક છે તમે બધા કામ કરતા રહો. બે પ્રકારની વ્યવસ્થા હોય છે મીડિયાની જે કામગીરી છે, માનો કે અધિકારીઓ હોય, ચૂંટાયેલા વ્યક્તિઓ હોય, મંત્રીઓ, પ્રધાનમંત્રીઓ કે મુખ્યમંત્રીઓ, એ લોકોને આપણે પગાર આપીએ છીએ કે તમે અમે અમારું કામ કરીશું, તમે વ્યવસ્થા બધી સાચવજો. કાનૂન વ્યવસ્થા હોય, પોલિસીઓ હોય, આ બધી વ્યવસ્થાઓ તમારે સાચવવાની હોય. મીડિયાનું કામગીરી છે કે આખા દેશમાં જે પણ જે ઇન્ફોર્મેશન મળતી હોય, કાયદા બનતા આ તે એ તમારે સુધી પહોંચાડે. એટલે અત્યારે જે વાત છે, તમે તમારે કામ કરતો રહેવાનું, પણ 1 કલાક કાઢી લેવાનું, એટલે તમને સાચામાં સાચી ઇન્ફોર્મેશન મળી જશે અને ફોન પણ ક્યારેક લાગી જશે. આજે બસ આટલું જ સવાલનો જવાબ લઈ લે. ગુજરાતનું કાયા વરોહણ તીર્થ કોના જન્મસ્થળ તરીકે જાણીતું છે? જવાબ છે ડી ભગવાન નકુલીશ. અને સાચા જવાબ આપનાર ઘણા બધા છે. 5 છે: રેખાબેન કગથરા, ધ્રોલ જામનગર, વિરેન્દ્રકુમાર દવે ગોધરા, બળવંતસિંહ મંડલાવત અમદાવાદ, કિરીટ દેસાઈ સુરત અને કાનજીભાઈ રાઠોડ ધલવાણ લીમડી. તમામનો મિત્રો ખૂબ ખૂબ આભાર અને આવતીકાલે ફરીથી નવા વિષય સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.